मांगरोळ तालुकाना नानी नरोली गाम खाते भील फेडरेशन इंडिया द्वारा संवैधानिक बंधारण जनजागृति सेमिनार योजवामां आव्यो तो भील फेडरेशन इंडियाना राष्ट्रीय अध्यक्ष उत्तमभाई वसावाना निवास स्थान नानी नरोली खाते योजायेल जनजागृति सेमिनारमां समग्र दक्षिण गुजरात माथी जागृत आदिवासी अग्रणीओ उपस्थित रही बंधारणीय हक माटे चर्चा विचारणा करी हती। आ संवैधानिक बंधारणीय जनजागृति सेमिनारमां सरकार द्वारा समाजने थई रहेला अन्याय सामे लड़त आपवा रणनीति घड़ी काढवाना मुद्दे चर्चा विचारणा करवामां आवी हती। जय आदिवासी, जय जोहार, जय संविधान। आज 30/4/2022 ना नानी नरोली मुकामे जे सेमिनार राबेटा मुजब चाले छे, भील फेडरेशन ऑफ इंडिया तेमज समस्त आदिवासी उन्नति मंडल ना राष्ट्रीय अध्यक्ष उत्तमभाई एस वसावा आज नानी नरोली मुकामे 15 वर्ष थी आ सेमिनार 30 तारीखे चाले छे। तो आ सेमिनार मा गुजरात माथी हजारों आदिवासी समाज ना लोको एसटी एससी ओबीसी और माइनोरिटी समाज ना लोको पर अहीं उपस्थित थाय छे। 11-5 वाग्या सुधी आ सेमिनार मा कायदो अने व्यवस्था शुं छे एनी जाणकारी माटे लोको एकत्र थाय छे, केम के आ भारत देश नी अंदर जे कायदो बनावामां आव्यो छे, डॉक्टर बाबा साहेब आंबेडकरे जे संविधान बनावामां आव्युं छे, आ संविधाननी अंदर एसटी एससी समाजना લોકોને ઘણી બધી પ્રાયોરિટી આપવામાં આવી છે। પણ આજે દેશ આઝાદ થયો ને 70 વર્ષ થઈ ગયા, પરંતુ કોંગ્રેસ સરકારે પણ અનુસૂચિ 5 તેમજ 63 લાગુ નથી કરી, તેમજ ભાજપ સરકાર પણ હાલમાં છે એમણે પણ જે અમારા આદિવાસીઓના કાયદા છે એ આદિવાસીઓની લાગુ નથી કર્યા। લાગુ કરવાની વાતો સાઈડ પર રહી, પણ આજે વિકાસના નામ પર વિનાશ સર્જવા માટે ઘણી બધા કાવતરા ઘરી રહ્યા છે। તો આજે સરકારને અમારે કહેવું છે કે આજે અમારા આદિવાસી સમાજ શાંતિપૂર્વક જીવન જીવી રહ્યા છે, તો એમને શા માટે તમે હેરાન પરેશાન કરો છો? આજે ડેમના નામ પર વિસ્થાપિત કરવું, આજે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવીને વિસ્થાપિત કરવું, તો આ અમારા આદિવાસી સમાજનો વિનાશ તમે શું કામ કરવા માગો છો? અમારા આદિવાસી શાંતિથી જીવન જીવવા માગે છે। આજે સુરતના અંદર પણ જે અમારા લોકો પોતાની જીવન ગુજારવા માટે મજૂરી કરીને રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ત્યાં પણ આ સરકારમાં બેઠેલા લોકો ત્યાં આગળ પણ ડિમોનેશન કરીને હાલમાં પણ મોરા ભાગર વિસ્તારની અંદર અમારા આદિવાસી સમાજના 64 ઘરોને આવા ઢોમઢમતા તડકાવની અંદર જે નાના નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને ત્યાં ઘર વિહોણા કર્યા છે, છત વિહોણા કર્યા છે, તો ત્યાં એસએમસી દ્વારા, ત્યાં તંત્ર પોલીસ તંત્ર દ્વારા અને ત્યાંના પ્રશાસન દ્વારા એમને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, લેડીઝોને મારવામાં આવ્યા છે। એમનો ઓલરેડી જોવા જાય તો આજે 10 વર્ષથી કેસ ચાલુ છે કોર્ટમાં, તો પણ ત્યાં એસએમસીના કર્મચારીઓ ત્યાં ઘર વિહોણા લોકોને કરી દીધા અને બેઘર કરે છે। તેમજ ડાંગના અંદર પણ ડેમ બનાવવાનું રાખીને ત્યાં પણ લોકોને વિસ્થાપિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। ઝીંક પ્રોજેક્ટ લાવીને હજારો લોકોને આ ગરમીના કારમાં પણ ત્યાં પણ લોકોને વિસ્થાપિત કરવાનું કામ કરીએ, એવા આવા અસંખ્ય સરકારો નાના મોટા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજને હેરાન પરેશાન કરવાનું જે કામ કાવતરું કરી રહ્યા છે। ખરેખર આ ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી ઉન્નતિ મંડળ દ્વારા અમે સખત શબ્દમાં અને વખોરી નાખીએ છીએ, અને અમારો આદિવાસી સમાજ શાંતિપૂર્વક જીવન જીવવા માગે છે, કેમ કે ભારત દેશના વતની અને ભારત દેશના માલિક આદિવાસી સમાજ હોય તો એને કાયદામાં આટલી બધી પ્રાયોરિટી આપેલી હોવા છતાં પણ આજે અમારા